આપણે ધોરણ 5 ગુજરાતી 2 માં અગાઉ જે સમાનાર્થી શબ્દો સમજ્યા હતા એ સમાનાર્થી શબ્દો ને આપણે આગળ ફરીથી સમજીશું. અત્યારે પુનરાવર્તન જ ચાલી રહ્યું છે આપણું, તો સમાનાર્થી શબ્દો ને તમારે પુનરાવર્તન કરવાનું છે અને રોજે રોજ સમાનાર્થી શબ્દોને તમારે વાંચવાના છે. બરોબર? તો આપણે છેલ્લે ફરમાન, તો આદેશ, ત્યાં સુધી આપણે સમાનાર્થી શબ્દો સમજ્યા હતા. બરોબર? હવે આગળ આપણે સમાનાર્થી શબ્દ, આગળનો શબ્દ આપણો છે કે સ્તુતિ. સ્તુતિ એટલે શું? તો સ્તુતિ એટલે પ્રાર્થના, વંદના. બરોબર? લખીએ સ્તુતિ એટલે પ્રાર્થના, વંદના. બરોબર? હવે આગળ સ્તુતિ એટલે પ્રાર્થના, વંદના. કડાવું, કડાવું એટલે શું થાય? તો કડાવું એટલે દેખાવું. શું થાય? દેખાવું. કડાવું એટલે દેખાવું. કડાવું એટલે દેખાવું. બરોબર? હવે આગળ બક્ષિસ. મૂલ્યવાન ભેટમાં આપણે જોયું હતું હે ને, બક્ષિસ નાની મોટી આપી. તો બક્ષિસ, કોઈ પણ વ્યક્તિને આપણે બક્ષિસ આપીએ એટલે બક્ષિસ એટલે ભેટ. બરોબર? બક્ષિસનો સમાનાર્થી શબ્દ થાય ભેટ. બક્ષિસ શું થાય? ભેટ. ચાલો હવે આગળ આપણે સમજીએ તો માર્ગદર્શન. માર્ગદર્શન એટલે સલાહ. માર્ગદર્શન એટલે શું થાય? સલાહ. માર્ગદર્શન એટલે સલાહ. તે શિક્ષકના માર્ગદર્શનથી અમે આગળ વધ્યા એમ આપણે કહીએ છીએ હે ને. તો માર્ગદર્શન એટલે શું થાય? સલાહ. પરવડવું, પરવડવું એટલે પોસાવવું. આ શબ્દનો આપણે ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ કે મને પરવડતું નથી. બરોબર? પરવડવું એટલે પોસાવવું. બરોબર? પરવડવું સમાનાર્થી શબ્દ થાય પોસાવવું. પરવડવું એટલે પોસાવવું. બરોબર? આગળ ગફલત. ગફલત એટલે ભૂલ. ગફલતનો સમાનાર્થી શબ્દ થાય ભૂલ. લખીએ ગફલત. ગફલત એટલે ભૂલ. આગળ દશા. દશા, તેની દશા ખૂબ દયનીય છે. દશા એટલે સ્થિતિ, હાલત. બરોબર? દશા લખીએ. દશા એટલે સ્થિતિ, હાલત. બરોબર? હવે આગળ પરિસ્થિતિ. પરિસ્થિતિ એટલે સંજોગ. પરિસ્થિતિનો સમાનાર્થી શબ્દ થાય સંજોગ. લખીએ પરિસ્થિતિ એટલે સંજોગ. પરિસ્થિતિ જેવી ઊભી થઈ કે અમે તમને કહી જ ન શક્યા. કહી છે એટલે કે સંજોગ એવો ઊભો થયો. બરોબર? પરિસ્થિતિનો સમાનાર્થી શબ્દ થાય સંજોગ. બરોબર? હવે આગળ એકરાર. એકરાર એટલે કબૂલાત. એકરારનો સમાનાર્થી શબ્દ થાય કબૂલાત. બરોબર? ચાલો લખીએ એકરાર. એકરાર એટલે કબૂલાત. હવે આગળ જોઈશું મર્યાદા. ટોળાએ મર્યાદા મૂકી. બરોબર? તો મર્યાદા એટલે શું? તો સભ્યતા. મર્યાદા એટલે સભ્યતા.
મર્યાદા, અદબ, બરોબર લખે મર્યાદા. મર્યાદા એટલે મર્યાદા, અદબ, બરોબર મર્યાદા, અદબ, સભ્યતા. હવે આગળ આપણે જોઈએ ધોતલડી. ધોતલડી એટલે ધોતિયું. શું થાય? ધોતલડી એટલે ધોતિયું. ધોતલડી કાકાની રંગી ધોતલડી. ધોતલડી એટલે ધોતિયું. લાગો એટલે દાપુ. દાપુ એટલે કોઈ પણ પ્રસંગમાં પણ આપણે દાપુ માંગતા હોઈએ છીએ, કે આપણો ભાઈ લગ્ન કરીને આવે તો આપણે જે આપણું ઘર હોય એના ઉમરા ઉપર આપણે ઊભા રહીએ અને દાપુ માંગીએ છીએ, બરોબર ને? એટલે લાગો એટલે દાપુ. લખીએ લાગો એટલે દાપુ, બરોબર. લાગો એટલે દાપુ. હવે આગળ આપણે જોઈશું નખરા. નખરા એટલે ચેષ્ટા. નખરા એટલે શું થાય? ચેષ્ટા. લખીએ નખરા એટલે ચેષ્ટા, બરોબર. ચાળા એ કહીએ છીએ ને, નખરા એટલે ચેષ્ટા, ચાળા. ઓજસ. ઓજસ એટલે બળ, પ્રતિભા. ઓજસ એટલે બળ, પ્રતિભા. ઓજસ. બળ, પ્રતિભા. હવે આગળ નો શબ્દ આપણે જોઈએ કાબુ. કાબુ એટલે અંકુશ. કાબુનો સમાનાર્થી શબ્દ થાય અંકુશ. લખીએ કાબુ એટલે અંકુશ, બરોબર. હવે આગળ પુરુષાર્થ. ઉદ્યમ, મહેનત એને કહેવાય પુરુષાર્થ. અત્યારે તમે ભણવાની મહેનત કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો ભણવામાં તમે મહેનત કરશો તો તમને આગળ જતા ખૂબ જ તમને કામ લાગશે. એટલે અત્યારે આ મહેનત સારી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. અત્યારે આ ભણવાની મહેનત સારી. સમય તમારા હાથમાંથી જતો રહેશે પછી પાછું આવવાનું નથી, નથી ને નથી જ, બરોબર. એટલે સમયનો સદુપયોગ કરવાનો, વેડફવાનો નહીં, બરોબર. સમય અને વાણી આ તમને કદી પાછી ન મળે. બોલેલી બોલાઈ ગયું પછી પાછું ન આવે, બરોબર. એટલે આનો ખાસ ઉપયોગ કરવાનો અને વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. તો કાબુ. હવે પુરુષાર્થ, તો મહેનત, ઉદ્યમ, પુરુષાર્થ. તો મહેનત, મહેનત, ઉદ્યમ. જે સુખી માણસ હોય, એટલે કે સુખી એટલે પૈસે ડકે સુખી નહીં, જે આળસ અને પ્રમાદ અને મોજથી રહેવાવાળા હોય એને વિદ્યા પ્રાપ્ત ન હોય, હો, અને એને વિદ્યા પ્રાપ્ત ન થાય. આ બંને ઓલ્ટરનેટ છે. તો અને જે આળસ અને પ્રમાદ એટલે આ સુખને ત્યજી દે છે, સુખને ત્યજે છે, છોડી દે છે, એ શું મેળવે છે? વિદ્યા મેળવે છે. એટલે જ્યાં સુખ છે ત્યાં વિદ્યા નથી, અને જ્યાં વિદ્યા છે ત્યાં સુખ નથી. આ
બે ઓલ્ટરનેટ છે, જુદા જુદા છે, બરાબર. એટલે તમારે શું કરવું છે, તમારે વિચારવાનું છે. વિદ્યા મેળવવી છે તો આળસને તમારે શું કરવું પડશે, ત્યજી દેવી પડશે. પુરુષાર્થ તો મહેનત, ઉદ્યમ, શરૂઆત એટલે પ્રારંભ. શરૂઆત નો સમાનાર્થી થાય પ્રારંભ, બરાબર. હવે આગળ અસર, અસર એટલે પ્રભાવ. અસરનો સમાનાર્થી શબ્દ થાય પ્રભાવ. એની અસર મારા પર પડી, બરાબર. અસર એટલે સમાનાર્થી શબ્દ થાય પ્રભાવ. હવે આગળ નિષ્ક્રિય, નિષ્ક્રિય એટલે બેકાર. નવરૂ, નિષ્ક્રિય એટલે બેકાર, નવરૂ, નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે, નિષ્ક્રિય એટલે બેકાર. તો સમાનાર્થી શબ્દો તમારે આ લખી લેવાના છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજા સમાનાર્થી શબ્દો આપણે સમજીએ. નિશ્ચેતન, જેનામાં ચેતન નથી તે નિશ્ચેતન. નિશ્ચેતન એટલે જડ, બરાબર. અમુક માણસો હોય, અમુક વિદ્યાર્થીઓ પણ, ને ગમે તેટલું તમે કહો પણ જડ જ હોય, એને કાંઈ જ ખબર જ ના પડે, જડ જેવા છે. એમ પછી ટીચર અકરાય ને એટલે કે સાલા જડ જેવો છું, બરાબર ને. એટલે જડ, નિશ્ચેતન. નિશ્ચેતન એટલે જડ, ચેતનતા વગર. આતુરતા, આતુરતા શબ્દનો સમાનાર્થી શબ્દ થાય નવાય, બરાબર. અધીરાય, આતુરતા એટલે અધીરાય. કોઈ પણ વસ્તુ જાણવાની અધીરાઈ હોવી જોઈએ, આતુરતા હોવી જોઈએ, બરાબર. પ્રોત્સાહન એટલે ઉત્તેજન, ઉત્સાહ. તમને પરીક્ષામાં ફર્સ્ટ નંબર આવે તો તમને ઉત્સાહ મળે, પ્રોત્સાહન મળે, એ માટે ઉત્તેજન મળે, ઉત્સાહ મળે, એ માટે તમને શું આપવામાં આવે છે, ઇનામ, બરાબર. પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે છે. તો બીજા વિદ્યાર્થીઓ પણ આનાથી આગળ વધે, બરાબર. એટલે અને તમને પણ ઉત્સાહ મળે, હજી સારું કરવાની તમને ઉત્તેજના થાય, બરાબર. તો ચાલો આગળ આપણે લખીએ. ચાલો હવે નિશ્ચેતન એટલે જડ, નિશ્ચેતન, નિશ્ચેતન એટલે જડ, બરાબર. આ રીતે જડ, આતુરતા એટલે અધીરાઈ, આતુરતા એટલે અધીરાઈ. જો અધ કેવો લખ્યો છે નીચે, આનાથી નીચું પાંખ્યું છે ધનુ, બરાબર, ધ્યાન આપજો. પ્રોત્સાહન, પ્રોત્સાહન એટલે ઉત્તેજન, ઉત્સાહ. પ્રોત્સાહન, પ્રોત્સાહન એટલે ઉત્તેજન, ઉત્સાહ, બરાબર. હવે આગળ ઉપચાર એટલે ઉપાય. ઉપચાર એટલે ઉપાય. હરીફાઈ એટલે સ્પર્ધા. હરીફાઈનો સમાનાર્થી શબ્દ થાય સ્પર્ધા. ચાલો લખીએ. ઉપચાર, ઉપચાર એટલે ઉપાય. હરીફાઈ એટલે સ્પર્ધા, બરાબર. હવે આગળ પારંગત, પારંગત એટલે પ્રવીણ. પારંગત એટલે શું થાય, પ્રવીણ, હોશિયાર. પારંગત એટલે પ્રવીણ, હોશિયાર. પારંગત એટલે પ્રવીણ,
હવે આગળ અપંગ. અપંગ એટલે જે પગથી એક પગથી પાંગળો હોય, એક પગથી ચાલી શકતો હોય એને કહેવાય અપંગ. એટલે અપંગ એટલે પાંગળો, લાચાર, એને કેલિપર્સના સહારે પણ ચાલવું પડે, કોઈ બીજા વ્હીલના સહારે પણ ચાલવું પડે, બરોબર. એટલે અપંગ એટલે પાંગળો, લાચાર. અપંગ એટલે પાંગળો, લાચાર. પણ અત્યારે તો લાચાર એ લોકોને થવાની જરૂર નથી, કારણ કે એમના માટે અત્યારે સાયકલ્સ, વ્હીકલ્સ હેન્ડલથી ચાલતી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તેમને. પછી અત્યારે તો વ્હીકલ્સ પણ હોય છે કે જેના પાછળના બે જે પૈડા હોય એ મોટા હોય અને પોતે પણ ચલાવી શકે, બરાબર. એટલે એમને બેલેન્સ રાખવાની પગથી કોઈ જરૂર પડતી નથી. એટલે અપંગ એટલે પાંગળો. તન, તન એટલે શરીર. તન એટલે શું થાય? શરીર. ચાલો લખીશું, તન. તન એટલે શરીર. તનનો સમાનાર્થી શબ્દ થાય શરીર, બરોબર. ધ્યાન આપજો, અડક તો મક્કમ, અડક તો મક્કમ, અડીખમ, અડક તો મક્કમ, અડીખમ, અડક મક્કમ, અડીખમ. હવે નિર્ધાર, એણે નિર્ધાર કરી લીધો છે, એણે નિશ્ચય કરી લીધો છે. નિર્ધાર એટલે નિર્ણય, સંકલ્પ. નિર્ધાર એટલે નિર્ણય, સંકલ્પ, નિર્ધાર એટલે નિર્ણય, સંકલ્પ, બરોબર. નિર્બળ, નિર્બળ દંબળ વગરનો હોય, નિર્બળ. નિર્બળ એટલે કમજોર, નબળું. ધ્યાન આપજો, આ બધા જ સમાનાર્થી શબ્દો. નિશ્ચેતન એટલે જડ, આતુરતા એટલે અધીરાઈ, પ્રોત્સાહન એટલે ઉત્તેજન, ઉત્સાહ, ઉપચાર એટલે ઉપાય, હરીફાઈ એટલે સ્પર્ધા, પારંગત એટલે પ્રવીણ, અપંગ એટલે પાંગળો, લાચાર, તન એટલે શરીર, અડગ એટલે મક્કમ, અડીખમ, નિર્ધાર એટલે નિર્ણય, સંકલ્પ, નખરા એટલે ચેષ્ટા, ઓજસ એટલે બળ, પ્રતિભા, કાબુ એટલે અંકુશ, પુરુષાર્થ એટલે મહેનત, ઉદ્યમ, શરૂઆત એટલે પ્રારંભ, અસર એટલે પ્રભાવ, અસરનો સમાનાર્થી શબ્દ થાય પ્રભાવ, નિષ્ક્રિય એટલે બેકાર, નવરૂ, બરોબર. આપણા મનને નિષ્ક્રિય ન રખાય, બેકાર, નવરૂ ન રખાય, નહીં તો એ મન બીજા વિચારે ચડી જાય, બરોબર. નિર્ધાર તો નિર્ણય, સંકલ્પ, બરોબર. નિર્ધાર તો નિર્ણય, સંકલ્પ. નિર્બળ તો કમજોર, નબળું. લખીએ નિર્બળ, નિર્બળ તો કમજોર, નબળું, બરોબર. હવે આગળ સંકલ્પ. સંકલ્પ એટલે નિશ્ચય, મનસૂબો. નિર્ધાર એટલે નિર્ણય, સંકલ્પ એટલે નિશ્ચય, બરોબર. સંકલ્પ એટલે નિશ્ચય, મનસૂબો. સંકલ્પ એટલે નિશ્ચય, મનસૂબો, બરોબર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે સિદ્ધિ. સિદ્ધિ એટલે સફળતા. તેને સિદ્ધિ મળી, ખૂબ મહેનત પછી તેને સિદ્ધિ મળી. સિદ્ધિ એટલે સફળતા. ચાલો લખીએ સિદ્ધિ. સિદ્ધિ એટલે સફળતા.
कोशिश प्रयत्न करवो ज जोईए प्रयास कोशिश હવે આગળ હતાશ હતાશ તો નિરાશ નાસીપાસ આપણે કોઈ પણ વાતમાં હતાશ ન થવું જોઈએ નાસીપાસ ન થવું જોઈએ નિરાશ ન થવું જોઈએ બરોબર કોઈ પણ વસ્તુ પ્રયત્નથી પ્રયાસથી તમે આગળ વધી શકો છો બરોબર કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી બરોબર એટલે કોશિશ કરવી જ જોઈએ અને એ એક ને એક દિવસે તમને આવડે આવડે ને આવડે પણ હતાશ થઈ ગયા નિરાશ થઈ ગયા તો જીવનમાં નાસીપાસ થઈ ગયા તો તમે આગળ વધી શકો નહીં આગળ વધી શકાય નહીં બરોબર તો આપણે આગળ લખીએ પ્રયત્ન તો પ્રયાસ કોશિશ બરોબર હવે હતાશ તો નૈરાશ નિરાશ નાસીપાસ હતાશ તો નિરાશ નિરાશ નાસીપાસ બરોબર હવે આગળ વિજેતા તો વિજયી જીતનાર વિજેતા તો વિજયી જીતનાર વિજયી જીતનાર હવે આગળ ઘટના તો બનાવ પ્રસંગ ઘટના બનાવ પ્રસંગ બરોબર હવે આગળ વય વય એટલે ઉંમર વય એટલે શું થાય સમાનાર્થી શબ્દ ઉંમર વય એટલે ઉંમર એ પણ ઘટના બની એટલે બનાવ બન્યો પ્રસંગ બન્યો વય એટલે ઉંમર મક્કમ તો દ્રઢ મક્કમ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય દ્રઢ મક્કમ તો દ્રઢ ચાલો કેટલા સમાનાર્થી શબ્દો આપણે ફરીથી જોઈ લઈશું નિશ્ચેતન એટલે જળ આતુરતા અધિરાય પ્રોત્સાહન ઉત્તેજન ઉત્સાહ ઉપચાર તો ઉપાય હરિફાઈ તો સ્પર્ધા પારંગત તો પ્રવીણ અપંગતા તમારે શું આ રીતે બોલવું અને તમારે જવાબ બોલવાનો એટલે તમને યાદ રહી જશે બરોબર તો ચાલો છો ને તૈયાર અપંગ તો પાંગડો બરોબર લાચા તન તો શરીર અડગ તો મક્કમ ખડીખમ નિર્ધાર તો નિર્ણય સંકલ્પ નિર્બળ તો કમજોર નબળું સંકલ્પ તો નિશ્ચય મનસુબો સિદ્ધિ તો સફળતા પ્રયત્ન તો કોશિશ પ્રયાસ હતાશ તો નિરાશ નાસીપાસ વિજેતા તો વિજયી જીતનાર ઘટના તો બનાવ પ્રસંગ વય તો ઉંમર મક્કમ તો દ્રઢ બરોબર તો આપણે આ સમાનાર્થી શબ્દો સમજ્યા મક્કમ મક્કમ એટલે દ્રઢ પીડિત એટલે દુઃખી પીડિતનો સમાનાર્થી શબ્દ થાય દુઃખી પીડિત એટલે દુઃખી પરિવાર તો કુટુંબ પરિવાર એટલે શું થાય કુટુંબ એટલે કુટુંબ પાણીદાર પાણીદાર એટલે તેજસ્વી પાણીદાર એટલે શું થાય તેજસ્વી પાણીદાર એટલે
तेजस्वी। बराबर, आपणे आटला समानार्थी शब्दों समझ्या। आ समानार्थी शब्दों में तमने समझ पड़ी गई हशे विद्यार्थी मित्रों, तो रोजे रोज समानार्थी शब्दों वाचन करी लेवा जेथी तमने याद रही जाए अने एक एक समानार्थी शब्दों आगळनो समानार्थी शब्द आ जे शब्द छे ए तमारे लखवानो अने जवाब मोडे तमारी जाते लखवानो पण प्रयत्न करवानो। बराबर, तो प्रयत्न करशो तो ज जीवन में आगळ वधशे विद्यार्थी मित्रों। तो चालो अहींया आपणे आपणो वीडियो पूरो करीए छीए। हरिओम विद्यार्थी मित्रों।